સ્ટુડન્ટ્સ, સત કેવલ સાહેબ, પરમગુરુ પાઠશાળા, ગુજરાતી માધ્યમ સંકુલ સરસા, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં હું હાર્દિક સ્વાગત કરું છું. હું ઉન્નતિ પી પટેલ, ધોરણ 4, વિષય ગણિત, યુનિટ નંબર 5, ટોપિક કવર દુનિયા જોવાનો રસ્તો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રો મજામાં હશો. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ગણિત વિષયમાં 5મો પાઠ શીખીશું. હું આશા રાખું છું એના પહેલાંના પાઠનું બધું જ તમે સ્વાધ્યાયથી નોટબુક અને ચોપડીમાં લેખન કાર્ય પૂર્ણ કર્યું હશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોઈશું દુનિયા જોવાનો રસ્તો. એમાં છે ગપ્પુની હવાઈ સફર. બરાબર. ગપ્પુ નાનકડો બહાદુર ઉંદર હતો. ગપ્પુ પણ હતો, એક નાનકડો બહાદુર ઉંદર હતો. એક દિવસ તેણે જોયું કે બાળકો એક ગેસના મોટા ફુગ્ગાથી રમી રહ્યા હતા. બાળકો શાનાથી રમી રહ્યા હતા? તો તમને ચિત્રમાં દેખાય છે ફુગ્ગો. બરાબર. તેનાથી રમી રહ્યા હતા. ફુગ્ગો ઊંચે ઉડીને છતને અડી ગયો. ફુગ્ગો ગેસનો ફુગ્ગો હોય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ ગેસનો ફુગ્ગો જોયો જ છે. ગેસનો ફુગ્ગો હવામાં ઊંચે ને ઊંચે ઉડે. જો તમે એને પકડી ના શકો દોરીથી તો એ ઉડતો જ જાય. એટલે ગેસનો ફુગ્ગો ઉડ્યો અને હવાથી ઊંચે ઉડીને છતને અડી ગયો. ગપ્પુ રોમાંચિત થતો તેણે એક વિચાર આવ્યો. બીજે દિવસે જ્યારે બાળકો શાળાએ ગયા ત્યારે ગપ્પુ ફુગ્ગાની દોરી પર ચડી ગયો. બીજે દિવસે જ્યારે બાળકો શાળાએ ગયા ત્યારે કોણ ફુગ્ગાની દોરી પર ચડી ગયો? ગપ્પુ. ગપ્પુ કોણ હતો? એક નાનકડો ઉંદર હતો. હવે તે પંખાના પાંખિયાને ઉપરથી જોઈ શકતો હતો. તે પંખાના પાંખિયાને ક્યાંથી જોઈ શકતો હતો? ઉપરથી. અરે, આ પાંખિયા પર તો ઘણી દૂર છે, નીચેથી તો કેટલા ચોખ્ખા દેખાય છે. એટલે ઉપર ચડ્યો એટલે એને ખબર પડી કે આ પંખાના પાંખિયા પર તો કેટલી બધી ધૂળ છે. એટલે ધૂળ ક્યાં દેખાય? અહીંયા જે આ ઉપર તમને દેખાય છે ને, એ ધૂળ છે. બરાબર. જો તમે નીચેથી એ પંખો જુઓ તો તમને કેવો દેખાય? એકદમ ચોખ્ખો જ દેખાય, પણ ઉપરથી તેમાં ધૂળ દેખાય છે. નીચેથી દેખાતો પંખો દોરો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નીચેથી દેખાતો પંખો દોરવાનો છે. બરાબર. નીચેથી કેવો પંખો દેખાશે? ગોળ દોરવાનો. ગોળ એવા બે સર્કલ દોરવાના અને બે ઊભા લીટા અને ઉપરથી સહેજ ગોળાકાર કરવાનો, એવા ત્રણ પાંખિયા દોરવાના. બરાબર. એટલે કેવો દેખાય નીચેથી દોરાતો તમે પંખોને તમે જોઈ શકો છો. ગપ્પુએ નીચે જોયું તો તે પથારી, ખુરશી, એક ટેબલ પર પુસ્તકો અને બીજા ટેબલ પર બોટલ, જગ અને ફળ વગેરે તે જોઈ શકે છે. બરાબર. ગપ્પુ નીચે જોતા ટેબલ પર બોટલ, બરાબર, જગ, આ બધી અલગ અલગ વસ્તુઓ પણ તે જોઈ શકે છે. તમને ચિત્રમાં દેખાય છે, તમારી ચોપડીમાં 52 નંબરના પેજ પર તમે જોઈ શકો છો. મૂર્ખ ચીંકી ચીઝ શોધી રહી હતી, પરંતુ તે જગ પર મૂકેલું ચીઝ જોઈ શકી નહીં. તે ચીઝ શોધી રહી હતી પણ જગ પર જે ચીઝ મૂકી છે તે જોઈ શકી નહીં. શું તમે વિચારી શકો છો કે શા માટે ગપ્પુ જગ પર પડેલું ચીઝ જોઈ શકે છે પણ ચીકી શા માટે તે જોઈ શકતી નથી? બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે તમારે આનો જવાબ મને કહેવાનો છે બાળકો, કે શા માટે ગપ્પુ જગ પર પડેલું ચીઝ જોઈ શકે છે પણ ચીકી કેમ જગ પર પડેલું ચીઝ જોઈ શકતી નથી? કેમ? બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ આવશે કે ચીઝ જે છે એ જગની ઉપર મૂકેલું હતું. ચીઝ ક્યાં મૂકેલું હતું? જગની ઉપર મૂકેલું હતું. બરાબર. ગપ્પુ ફુગ્ગા સાથે છત પર લટકેલો હતો. ગપ્પુ ક્યાં હતો? ફુગ્ગાની સાથે, ફુગ્ગાની દોરીની સાથે એનો છત પર લટકેલો હતો. તેથી જગ પર પડેલા ચીઝને તે જોઈ શકતો હતો. અને ત્યારે ચીંકી તેની ભોયતળિયા પર ફરી રહી હતી અને ચીંકી નીચે ભોયતળિયામાં ફરતી હતી, તેથી તે ચીઝ જોઈ શકી નહીં. બરાબર. ત્યારે જોરથી પવન આવ્યો જેથી ફુગ્ગો રૂમની બહાર ધકેલાયો. જોરથી પવન આવ્યો એટલે રૂમની બહાર ધકેલાયો.
ખૂબ ઊંચે ઉડ્યો અને ગપ્પુ ફુગ્ગા સાથે આકાશમાં જવા લાગ્યો તો નીચે જોયું તો પોતાનું ઘર જોઈ શકતો હતો. તે વધારે વખત પહોંચતા ઘરની આજુબાજુ બગીચો, ગુરુદ્વાર, રેલવે લાઈન, મીઠાઈની દુકાન અને સુહાસિની ઘરની છત પર પાણીની ટાંકી પણ જોઈ શકતો હતો. બરાબર. રેલવેના પાટા પર પેલું કોણ છે? તો પેલી જાડી મોટી બિલાડી છે. હા હા, અહીંથી તો તે મોટો સફેદ ઉંદર જેવી દેખાય છે રેલવેના પાટા પર. બરાબર. આ ગુરુદ્વાર જ હોવું જોઈએ કે ક્યાં અમરજી દરરોજ જાય છે. અને યમ્મી મીઠાઈની દુકાન અહીં છે તો મને ખબર જ ન હતી. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમારો વર્ગખંડ ઉપરથી કેવો દેખાય છે તેની કલ્પના કરો. તેને દોરીને તેની પાટલી, બ્લેકબોર્ડ, પાટલીઓ, બારી, બારણા વગેરે દર્શાવતી નિશાનીઓ કરો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમારે વર્ગખંડ ચોરસ દોરવાનું છે. તેમાં બારી કેવી દેખાય, પાટલીઓ કેવી દેખાય, બ્લેકબોર્ડ, બારણું એ બધું જ તમારે દોરવાનું છે. તો બધું તમારે નોટબુકમાં ડ્રો કરવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે નોટબુક ચેક કરીશું. બરાબર. ફુગ્ગો વધુ ને વધુ ઉપર જઈ રહ્યો હતો. ગપ્પુને નવાઈ લાગતી હતી કે દુનિયા તો કેટલી મોટી છે. હવે તે ઘણા બધા પર શેરીઓ, રસ્તાઓ પણ જોઈ શકતો હતો. અરે વાહ, પેલી ટ્રેન અહીંથી લાંબા ખોખા જેવી દેખાય છે. ટ્રેન દૂરથી ટ્રેન આવે છે અને દૂર છે તો કેવી દેખાય? ખોખા જેવી દેખાય. બરાબર. આ બધી મોટરો અને બસ અહીંથી ખૂબ નાની દેખાય છે કે જાણે તે રમકડા અને લોકો કીડીઓ જેવા. બરાબર. રમકડા દેખાય અને બધા લોકો બેસેલા હોય એ કેવા દેખાય? કીડીઓ જેવા દેખાય. બરાબર. અચાનક મોટો અવાજ થયો. ફુગ્ગો ફૂટી ગયો અને નીચે નીચે આવવા લાગ્યો અને દરેક મોટી વસ્તુ મોટી દેખાવા લાગી. કરતો ગપ્પુ રેલવેના પાટા પર પડ્યો અને બીજો ઉંદર પોતાની પાછળ દોડેલી રહેલી ઘટકી મોટીથી પોતાની જાતને બચાવવા રેલવેના પાટા પર દોડવા માંડ્યો. જ્યારે ગપ્પુ ઉપરથી રેલવેના પાટા પર જોયા હતા ત્યારે તે અવાજ દેખાતા હતા. બરાબર. હવે જો પણ જ્યારે તે પાટા પર પડ્યો હતો ત્યારે રેલવેના પાટા આવા હતા. જ્યારે તે પાટા પર પડ્યો હતો ત્યારે રેલવેના પાટા તમને ચિત્રમાં દેખાય છે, કોરા કોરા. બરાબર. અને વસ્તુઓ જ્યારે ઉપરથી અને બાજુએથી જુઓ છો ત્યારે જુદા પ્રકાર. જો તમે એ જ વસ્તુ ઉપરથી જુઓ તમને અલગ દેખાય અને બાજુએથી જુઓ પણ અલગ દેખાય. જ્યારે તે પાટા પર પડ્યો ત્યારે પાટા આવા દેખાતા હતા. જ્યારે તમે દૂરથી જોયા ત્યારે આવા લાગતા હતા. બરાબર. ચિત્રમાં જોઈ શકો છો, છેડેથી મોટી અને પહોળી, જ્યારે સામેથી છેડેની વસ્તુ નાની અને સાંકડી દેખાય છે. બરાબર. એક જ સ્થિતિના બે દેખાવનો સરખા. હવે આ જે છોકરી છે, એક જ છોકરી છે, શું કરે છે? અલગ અલગ પ્રકારના યોગા કરે છે. બરાબર. ચિત્રના બાજુએ ચિત્રમાં બંધ બેસતું એક જ ચિત્ર છે તે શોધો. હવે આ જે ચિત્ર છે એ આ ચઢ્યો ચિત્રનું એક જ ચિત્ર છે. એ ચિત્ર તમે ઉપરથી દેખો, સામેથી દેખાઓ, બાજુએથી દેખો, એક જ આસન છે પણ તે અલગ અલગ પ્રકારનું દેખાય છે. બરાબર. હવે જો કેટલા આસન? એક આસન છે. બરાબર. તમને ચાર બાજુએથી અલગ અલગ દેખાય છે. અ બ ક ડ. બરાબર. તો એમાં સાચું આસન જે પહેલા ચિત્રમાં બતાવ્યું છે એમાંથી સાચો જવાબ શું આવશે? તો અ આવશે. શું આવશે? અ આવશે. આ ચિત્ર સાચું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ. અહીં એક જ પ્રકારના વાટકાઓને જુદા જુદા બે દ્રશ્યો બતાવ્યા છે. વાટકો એક જ છે, અલગ અલગ બે દ્રશ્યો બતાવ્યા છે. બરાબર. કયા ચિત્રોમાં વાટકાઓ ઊંધા છે? બરાબર. એ તમારે શોધવાનું છે. એક, બે અને ત્રણ છે તો વિદ્યાર્થી મિત્રો એ તમારે શોધવાનું છે. કયા ચિત્રમાં વાડકાઓ અલગ છે? તો એમાં ફોટા નંબર બે આવશે. બરાબર. જવાબ શોધવા માટે બાજુના ચિત્રનો ચિત્ર ત્રણમાં જુઓ. બરાબર. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. બાજુનો દેખાવ, ઉપરનો દેખાવને જોડતી લાઈનો બનાવો. આમાં બાજુનો દેખાવ અને ઉપરના દેખાવમાં જોડતી લાઈન બનાવવાની છે. તો આમાં કેવી રીતે આપણે જોડતી લાઈન બનાવીશું વિદ્યાર્થી મિત્રો? તો એમાં જો એકની અંદર ત્રણ આવશે, પછી બેમાં ચાર નંબર આવશે. બરાબર. એકમાં આવશે ત્રણ નંબર, આ આવશે અને બે નંબરમાં આવી રીતે બનશે ચાર નંબર. બરાબર. એટલે બંનેની જોડતી લાઈનો આપણે જોઈ.
ત્યાર પછી તમારા બૂટને બાજુનો દેખાવ, સામેનો દેખાવ અને ઉપરનો દેખાવ દોરવાનો પ્રયત્ન કરો. અહીંયા તમારો બૂટ દેખાય કે બાજુ પર મૂકે તો બૂટ કેવો દેખાય છે, સામે મૂકે તો કેવો દેખાય, અને બૂટના ઉપરનો આકાર કેવો દેખાય તમારે ડ્રો કરવાનું. હવે આપણે આગળ જોઈએ કે ગપ્પુના ઘર પાછળનો બગીચો. બરાબર, તમને ગપ્પુના ઘર પાછળનો બગીચો યાદ છે? અહીં તે બગીચાનું મોટું આ ચિત્ર દોરેલું છે, તે જુઓ અને પ્રશ્નના જવાબ આપણે આપીએ. તો આપણે ફર્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, મીઠાઈની દુકાનની નજીકના દરવાજા પર નિશાની કરો, એ બી સી ડી. હવે મીઠાઈની દુકાનથી નજીકની દુકાનમાં કયો શું આવશે? તો એ આવશે. શું આવશે? એ. તો એમાં એ પર ટીક કરો બાળકો. ત્યાર પછી છે ગપ્પુના ઘરની નજીકનો દરવાજો કયો છે? તો ગપ્પુના ઘરની નજીકનો દરવાજો કયો છે? તો તમને શું દેખાય છે? ગપ્પુના ઘરની નજીકનો દરવાજો શું આવશે? જો આ છે એ છે, પછી આ બી છે, અને આ સી. આ ગપ્પુના ઘરના નજીકનો દરવાજો છે. બરાબર, એટલે એમાં સી સી આવશે. બરાબર, એટલે બીજામાં સી લખો. ત્રણ નંબરમાં જોઈજો, તમે બી દરવાજોથી પ્રવેશો છો તો લીલો બાકડો કઈ તરફ હશે, ડાબી જમણી કે સામે? જો તમે બી બાજુથી પ્રવેશો તો કઈ બાજુ આવશે? તો ડાબી બાજુ. તો ડાબી પર ટીક કરવાનું સાચાની નિશાની. જ્યારે સુહાસીની બગીચામાં પ્રવેશે ત્યારે ફૂલનો ક્યારો તેની જમણી તરફ હતો, તો તે કયા દરવાજાથી પ્રવેશી હશે? કયા દરવાજાથી પ્રવેશી હશે? તો બી દરવાજાથી. બરાબર, કયા દરવાજાથી? તો બી દરવાજાથી. જો તમે દરવાજા સીમાથી પ્રવેશો તો તમને સૌથી નજીક શું લાગે? બાસ્કેટબોલનું મેદાન, ફૂલનો ક્યારો, લીલો બાકડો કે ચીચુઓ? શું લાગશે? તો ચીચુઓ. શું આવશે? ચીચુઓ. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આવશે ઇસ્માઇલનો ઘર. ઇસ્માઇલે ત્રીજા દાને ફોન પર તેના ઘરેથી પોતાના ઘરનો રસ્તો બતાવ્યો અને રસ્તાનો નકશો અહીં આપ્યો છે. બરાબર, આપણે રસ્તાનો નકશો જોઈશું. ઇસ્માઇલનું ઘર જો, એમાં યલો ડિઝાઇન તમને બતાડી છે, ત્યાર પછી બગીચોમાં ગ્રીન, પછી આ સામે તમને પુલ દેખાય છે, આ દૂધનું કેન્દ્ર છે બ્લુ, અને આ પિંક દેખાય છે સિજોતાનું ઘર છે. બરાબર, તમારા ઘરેથી દૂધ કેન્દ્ર પર પહોંચી જા અને પછી ડાબી બાજુએ વળાંક લો, બીજા ચાર રસ્તેથી જમણી તરફ વળીને પુલ તરફ, પુલ પરની ચાલ, ત્યારબાદ સીધી ચાલ, પછી પહેલાં જમણી બાજુએ વળીએ 100 મીટર, આવ્યા પછી તેનો બગીચો દેખાશે. બગીચો પૂર્ણ કર્યા પછી બાજુનો જે રસ્તો આવશે તે રસ્તા પર મારું ઘર પહેલું જ છે. બરાબર, એ ઇસ્માઇલ સિજોદાને આ મુજબ કહે છે, આ મુજબ ફોન પર શીખવાડે છે. બરાબર, કેવી રીતે એના ઘરે પહોંચવાનું છે એની એને આઈડિયાઝ આપે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈએ ઇસ્માઇલ ક્યાંય ખોટું બોલ્યો છે, તમે ભૂલ સુધારશો. ઇસ્માઇલ ખોટું બોલ્યો છે, તેનું ભૂલ સુધારશો. તો હા, બરાબર, ઇસ્માઇલ ક્યાંક ખોટું બોલ્યો છે, કેવી રીતે? તો ઇસ્માઇલ ખોટું બોલ્યો કે શ્રીજાદાને પુલ પાર કર્યા પછી સીધા જઈને જમણી બાજુ વળવાનું છે, જ્યારે શ્રીજોતાએ ડાબી બાજુ વળવાનું હતું. ઇસ્માઇલે શું કીધું? પુલ ક્રોસ કર્યા પછી જમણી બાજુ વળવાનું, પણ શ્રીજોતાને ક્યાં વળવાનું હતું? ડાબી બાજુ વળવાનું હતું. બરાબર વિદ્યાર્થી મિત્રો, પછી જુઓ, જો ઇસ્માઇલ દ્વારા બતાવેલ રસ્તા પર શ્રીજોતા ચાલે તો તે ક્યાં પહોંચે તે દર્શાવો. ક્યાં પહોંચશે? તો એ પ્રમાણે ચાલે તો ઇસ્માઇલના ઘરની વિરુદ્ધ દિશામાં પહોંચે. ક્યાં પહોંચે? વિરુદ્ધ દિશામાં. બરાબર, ઇસ્માઇલના ઘરેથી શ્રીજોતાને ઘરે જવાની દિશાઓ લખો. તો ઇસ્માઇલના ઘરેથી શ્રીજોતા કેવી રીતે જશે? તો ઇસ્માઇલના ઘરેથી શ્રીજોતા પર પહેલો મુખ્ય રસ્તા પર આવો, એટલે બાગ, એને પહેલામાં પહેલું શું કરવાનું છે? બાગને પાર કરવાનું, બગીચો પાર કરવાનો, ત્યારબાદ પછી એને સીધું ચાલવાનું છે. બરાબર, પછી ત્યાં જમણી બાજુ વળાંક આવશે, પછી આગળ પુલ છે. બરાબર, એટલે પુલ પાર કરવાનો, ત્યાર પછી એની ડાબી બાજુએ સીધા ચાલો, પછી ત્યાં દૂધ કેન્દ્ર આવશે. બરાબર, દૂધ કેન્દ્રથી પછી થોડા સીધું આગળ વળવાનું છે, અને ત્યાં થોડું આગળ વળે એટલે પછી કોનું ઘર આવશે? શ્રીજોતાનું ઘર આવશે. કોનું આવશે? શ્રીજોતાનું ઘર આવશે. બરાબર, ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગિલ્લી અને મોટું ખોખું. ગિલ્લી અને મોટું, ગિબલી અને મોટું ખોખું.
તો ધોરણ 3 ના ગણિત ગમતમાં પુસ્તકની ગીબલી કીડી યાદ છે? એક દિવસ ગીબલીએ પોતાના રસ્તામાં આ પ્રમાણે દેખાતું મોટું ખોખું જોયું. ગીબલી તેને ફરતે ચાલી અને ડાબી બાજુ વળી અને મોટા ખોખાને બીજી સપાટી જોઈ. ગીબલી મૂંઝાઈ, આ તે કેવું ખોખું? તેણે કપ ઉપર ચડીને જોવાનો પ્રયત્ન કર્યો કે આ કેવું ખોખું છે. તો ખોખું આવું દેખાતું હતું, 4, 1 અને 5. તમે અનુમાન કરી શકશો કે ખોખા જેવી વસ્તુ કઈ હતી? તો આ ખોખા પર વિરુદ્ધ દિશાના અંકનો સરવાળો 7 થવો જોઈએ. કેટલો થવો જોઈએ? 7 થવો જોઈએ, બરાબર. તમે અનુમાન કરી શકશો કે તે ખોખા જેવી વસ્તુ કઈ હતી? તો તે ખોખા જેવી વસ્તુ કઈ હતી? તો પાસો. આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? પાસો. તો અહીંયા આગળ લખો બાળકો, પાસો. ત્યાર પછી આપણે જોઈએ 5 અંકની વિરુદ્ધ દિશામાં કયો અંક હશે? તો 5 અંકની વિરુદ્ધ દિશામાં કયો અંક હશે? તો 5 અંકની વિરુદ્ધ દિશામાં 2 અંક હશે. કયો હશે? 2 અંક હશે, બરાબર. તો કેવી રીતે 2 અંક હશે? તો પાસાની સામસામે દરેક જોડનો સરવાળો 7 થાય. પાસાની સામસામે દરેક જોડનો સરવાળો કેટલો થાય? 7 થાય, બરાબર. તેથી 7 ઓછા 2 બરાબર 7 ઓછા 5 બરાબર 2. ત્યાર પછી જુઓ તમે કે ચિત્રના તળિયે કયો અંક હશે? તો ચિત્રના તળિયે કયો અંક હશે વિદ્યાર્થી મિત્રો? તો ચિત્રના તળિયે 6 અંક હશે. કેવી રીતે? તો 7 ઓછા 1 બરાબર 6. જો ગીબલી 5 અંકથી ડાબી તરફ વળે તો તેને કયો અંક જોઈ શકે? 5 અંકથી ડાબી તરફ વળે તો તે 1 અંક જોઈ શકે, બરાબર. જો તમે તે ખોખાને ખોલશો તો કેવું દેખાશે? સાચું ચિત્ર શોધો. તમે જો ચિત્રને ખોલશો તો કેવું દેખાશે? સાચું ચિત્રનો જવાબ તો ABCD માંથી સાચું ચિત્ર કયું આવશે? આ આવશે, એ આવશે. કયું આવશે? એ આવશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. શું આવશે? એ આવશે, બરાબર બાળકો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું દુનિયા જોવાનો રસ્તો, બરાબર. એમાં ઉપરથી જોતા, સામેથી જોતા, આજુબાજુથી જોતા કેવી વસ્તુ દેખાય છે એના વિશે શીખ્યા. અને આ જ વસ્તુ આપણે ધોરણ 3 માં શીખી ગયા છે. યુનિટ નંબર 1, ક્યાંથી જોવું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી આ પાઠ આજે આપણે રિપીટ કર્યો છે. એ પાઠ આપણે પહેલા ધોરણ 3 માં શીખ્યા હતા. ધોરણ 3 માં આપણે પહેલો લેસન શીખ્યા હતા. આજે આપણે ધોરણ 4 માં શીખ્યા છે 5મો લેસન, બરાબર. તો હું એવી આશા રાખું છું તમને આ પાઠમાં ખબર પડી ગઈ હશે. જે પણ ચોપડીમાં પૂર્ણ કરવાનું છે, ચિત્ર દોરવાનું છે, જ્યાં પણ લખવાનું છે, મેં તમને વિડીયોમાં બોલી છું કે બાળકો અહીંયા આ વસ્તુ લખો, તો એ પ્રમાણે તમારે લેખન કાર્યને પૂર્ણ કરવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને સ્વાધ્યાય પોથીમાં પણ તમારે આ પાઠ તમારે કમ્પ્લીટ કરવાનો છે, બરાબર. ફરીના વિડીયોમાં આપણે જ્યારે પણ મળીશું વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે યુનિટ નંબર 6 શીખીશું, ભંગાર વેચનાર, બરાબર. એના વિશે આપણે ચર્ચા કરીશું. અસ્તુ.